સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સહિત આસપાસના 70થી વધુ ગામડાઓ માટે ગુહાઈ જળાશય યોજના પીવાનું પાણી તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડે છે. જોકે હાલમાં સમગ્ર ગુજરાતમાં પાણીના પોકાર ઊભા થવાની દહેશત છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગત વર્ષે ઓછા વરસાદને પગલે ગુહાઈ ડેમમાં માત્ર 30% જેટલું પાણી સંગ્રહિત થયું હતું, ત્યારે હાલ આ ડેમમાં માત્ર 13% પાણીનો જળસ્ત્રાવ બચ્યો છે. અને આગામી સમયમાં પીવાના પાણીની સ્થિતિ અંગે સ્થાનિક સિંચાઈ અધિકારી દ્વારા જણાવાયું હતું કે આગામી 8 માસ સુધી જિલ્લાના 70થી વધુ ગામ અને હિંમતનગર સિટી માટે ગુહાઈ જળાશય યોજના પાણી પૂરું પાડી શકે તેમ છે. ગુહાઈ ડેમમાંથી હિંમતનગર શહેર અને એસકેવન જૂથ યોજના લગભગ 125 ગામડાઓને આપણે પાણી આપીએ છીએ. એમાંથી ડેમમાં આ વખતે જે પાણીનો જથ્થો વધ્યો છે એ 1.5 વોટરમાંથી પાણી પૂરું પાડવું પડશે, એટલે મે મહિના સુધીમાં કદાચ પાણી ડેમમાં ખલાસ થઈ જાય એવી શક્યતા જણાય છે અત્યારે. અને ધ્યાનમાં રાખીને લગભગ 125-150 MCFT પાણીનો જથ્થો જો પાઇપલાઇન મારફત ગુહાઈ ડેમમાં છોડવામાં આવે તો આખા ઉનાળા દરમિયાન ગામડા 125 ગામડાઓ અને હિંમતનગર શહેરને પીવાના પાણીની સમસ્યા રહે નહીં, એના માટે 150 MCFT જેવો પાણીનો જથ્થો એની માગણી કરવામાં આવેલ છે સિંચાઈ વિભાગ દ્વારા. અને સિંચાઈ વિભાગ દ્વારા મંજૂરી મળે મે મહિનામાં આ ડેમમાં જો પાણી ઠાલવામાં આવે તો આપણી પાણીની સમસ્યા નિવારી શકાય એમ છે. ગુહાઈ ડેમ હિંમતનગર તાલુકામાં આવેલો છે. 1985માં એનું બાંધકામ કરવામાં આવેલું. ગુહાઈ ડેમનો સ્ત્રાવ વિસ્તાર બહુ ઓછો હોવાથી ડેમ ભરાતો નથી, ઓછો ભરાય છે. 5 વર્ષે એકાદ વાર ભરાય ડેમ. તો સારો વરસાદ હોય ત્યારે તો ગુહાઈ ડેમનું પાણી 70 ગામ અને હિંમતનગર શહેરમાં પૂરું પાડવામાં આવે છે અને સિંચાઈમાં પણ આપીએ છીએ. પણ આ વર્ષે સિંચાઈમાં એક જ પાણી આપ્યું, બાકી પીવાના પાણી માટે રિઝર્વ રાખેલું છે. હાલમાં જથ્થો જળાશયનું લેવલ 165.27 છે અને જથ્થાના પ્રમાણમાં 9 MCM જેટલો જથ્થો છે, એમાં લાઈવ 1.5 MCM જેટલો જથ્થો લાઈવ છે, બાકીનો ડેડ છે. સિંચાઈ વિભાગ દ્વારા દોષનો ટોપલો પાણી પુરવઠા વિભાગ પર ઢોળવામાં આવે છે, ત્યારે પાણી પુરવઠા વિભાગ કંઈક અલગ જ રજૂઆત કરતો હોય છે. હાલમાં ગુહાઈ ડેમ દ્વારા 100થી વધુ ગામ તેમજ હિંમતનગર શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે. જોકે પુરવઠા દ્વારા દર મહિને સિંચાઈ વિભાગને અંદાજે 1 કરોડથી વધુ રકમ ચૂકવતા હોવાની પણ વાત કરવામાં આવી હતી. અલગ અલગ વિભાગ વચ્ચે આગામી સમયમાં 70થી વધુ ગામડાઓ તેમજ હિંમતનગર શહેર માટે પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે પણ જરૂરી બની ગયું છે. વાસુ પટેલ, નિર્માણ ન્યૂઝ, હિંમતનગર.